તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિપોર્ટેડ સ્પીચનો સાતમો ભાગ, ભાગ નંબર 7 રિપોર્ટેડ સ્પીચ, એમાં એક વાક્યનો આપણે પ્રકાર છે શુભેચ્છા દર્શક વાક્ય. કયા? શુભેચ્છા દર્શક વાક્ય, જેનું ઇંગ્લિશમાં નામ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, એટલે શુભેચ્છા દર્શાવતા વાક્યો. કોઈને શુભેચ્છા પાઠવી હોય, પ્રાર્થના, આભાર વગેરે આપવા માટે, અભિનંદન આપવા, આભાર આપવા કે પ્રાર્થના કરવા માટે આપણે આ શુભેચ્છા દર્શક વાક્ય વપરાય છે. શુભેચ્છા દર્શાવતા વાક્યમાં અભિનંદન, આભાર કે અભિનંદન, આભાર, પ્રાર્થના વગેરે આપવા માટે વપરાય છે. નિયમો કેવા છે બેટા? વિધાન વાક્ય જેવા નિયમો એપ્લાય આપણે કરવાના છે. બોલનાર જે હોય તે, બોલનાર હોય તે, આ રીતે શું મૂકવાનું? જો શુભેચ્છા હોય તો વિશ્ડ, કોઈને પ્રાર્થના કરતા હોય તો પ્રેડ, અને કોઈનો આભાર માનતા હોય તો થેન્ક, પણ વધારે વિશ્ડ વપરાય છે. એ તો વાક્યના આ પ્રમાણે આપણે વિશ્ડ, પ્રેડ કે થેન્ક વાપરવાનું છે. વિશ્ડ, પ્રેડ અને થેન્ક. અથવા તો અભિનંદન આપવા હોય તો કોંગ્રેચ્યુલેટેડ, વિન ધ મેચ, કે આ વિધર શું કહેવાય, એને કોંગ્રેચ્યુલેટેડ, અભિનંદન આપવા માટે. સાંભળનાર યથાવત રાખવો, સાંભળનાર જેવો હોય તેવો જ રાખવાનો છે. પછી છે બેટા સંયોજક, વિધાન વાક્યની જેમ ધેટ વપરાય છે. વિધાન વાક્યની જેમ ધેટ વપરાય છે. સર્વનામ, કાળ અને નજીકતા દર્શક શબ્દમાં ફેરફાર. વિધાન વાક્યમાં જેમ નિયમો હતા કે આય હોય તો બોલનાર, યુ હોય તો સાંભળનાર, રિસીવ હોય તો બદલાય નહીં, વી હોય તો ધેટ હશે, બસ એ પ્રમાણેનું છે. તો આ હતા આપણા શુભેચ્છા વાક્યના. પેલો શું હતું? બોલનાર યથાવત રાખવું. બીજું હતું આરવીમાં ચાર વસ્તુ આવશે, વિશ્ડ, પ્રેડ, થેન્કડ કે કોંગ્રેચ્યુલેટેડ. વધારે વપરાય છે વિશ્ડ, યાદ રાખવાનું. બાકી તમે વાક્યના આ પ્રમાણે મૂકી શકો, સમજ ન પડે તો વિશ્ડ મૂકી શકો. સાંભળનાર જેવો છે તેવો. વિધાન વાક્યમાં જેમ ધેટ વપરાતો, આમાં પણ સંયોજક તરીકે વાક્યને જોડવા ધેટ વપરાશે. બાકીના સર્વનામ, કાળ અને નજીકતા દર્શક શબ્દમાં આપણા નિયમ મુજબ જ ફેરફાર કરવાનો છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ છે, પછી આપણે આ વિડીયોને શું કરીશું, વિરામ આપીશું. સૌથી સહેલા અને સરળ છે. તો પહેલું વાક્ય છે, My mother said may live, may you live long, કે તું વધારે જીવે. તો બેટા તું વધારે જીવે એના માટે બેટા એને ઈચ્છા કરી કહેવાય અથવા પ્રાર્થના કરી કહેવાય. તો પેલા શું લખશું? માય મધર, આમાં સાંભળનાર નથી તો માય મધર, કે તું લાંબુ જીવે, એટલે તું લાંબુ જીવે એટલે શુભેચ્છા પડે કે માય મધર વિશ્ડ, અથવા પ્રાર્થના કરી પણ કહેવાય બેટા તો પ્રેડ. વાક્યને સાંભળના નથી એટલે ડાયરેક્ટ સંયોજક ધેટ. વાક્ય વિધાન યુ છે એટલે સાંભળનાર, સાંભળનાર આપણે સે ટુ મી ટુ થતો. બાકી ક્રિયાપદ બદલાય નહીં, એટલે આપણે લીવ નું લીવ લખેલું, મે નું માય કર્યું, યુ નું આય, કે મી છે, મી નો કરતા શું થાય બેટા આય થાય. એ રીતે આપણું બીજું વાક્ય છે,
અ મેન સેડ ટુ મી, અ મેન સેડ ટુ મી, થેન્ક યુ વેરી મચ. અ મેન સેડ ટુ મી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પોતે જ આપણે જ્યારે વાક્યમાં થેન્ક યુ પોતે આવે ડાયરેક્ટ આપણે શું લઈ લેવાનું, સેડ ટુ બરાબર થેન્ક યુ, પેલું અ મેન લખો. અ મેન સેડ નું થેન્ક લખો, લખી દો થેન્ક. શું લખી દો બેટા? થેન્ક મી. શું લખવાનું? થેન્ક મી, કેમ કે મી નું તો મી ક્યાં થઈ જાય, અને વેરી મચ. અ મેન થેન્ક મી વેરી મચ, કેમ કે બેટા જો આ યુ છે એનું મી કરી દીધું છે, એટલે આમાં ડાયરેક્ટ જયારે થેન્ક વાળું વાક્ય આવે ડાયરેક્ટ થેન્ક લખી જે આપેલું હોય, અને બીજી વાર લખવાની બાકીનું બધું કેવું લખી દેવાનું છે, બેટ્રુપ. તો આ વાક્ય થયા બેટા તમારા શુભેચ્છા દર્શક વાક્ય. જે આપણે ત્રીજું વાક્ય જોઈએ બહુ ઓછા આવે છે, પણ ક્યારેક આવી જાય તો શું કરવાના બેટા? સિમ્પલ બનાવી દેવાના છે. કરણ સે ટુ માયા, કરણ સે ટુ માયા, કરણે માયાને કહે કે શું તું મેચ જીત્યો, તું મેચ જીતી છે. તો કરણ શું આપશે બેટા? જીતે તો શુભેચ્છા અભિનંદન પાઠવશે, તો કરણ નો કરણ, અથવા તો વિશ્ડ પણ ચાલે, પણ આપણે અહીંયા કોંગ્રેચ્યુલેટેડ નહીં, કોંગ્રેચ્યુલેટેડ અથવા વિશ્વ પંચા ખબર ના પડે તો સાબરના છે માયા. વાક્ય જોડવા શું આવશે? ધેટ, યુ છે એટલે માયા. સી વિનું શું થઈ જશે બેટા? કાળ બદલે એટલે વન ધ મે, શુભેચ્છા પાઠ. એટલે વી વર્ગ શું કરી દીધું? વી ટુ. કરણે અભિનંદન આપ્યા કે તું મેચ જીતી છે, સી વન ધ મેચ, અભિનંદન પાઠવ કે તેણી મેચ જીતી છે. પછી છે માય બ્રધર સે જવાબ આવશે કે મારા ભાઈ મને શુભેચ્છા પાઠવી, એટલે વિશ્ડ આવશે, એટલે માય બ્રધર. વિશ્ડ તો આપણે વિશ્ડ મી, વિશ્ડ મી, સોરી બેટા વિશ્ડ મી, વિશ્ડ મી. પછી બાકી હોય તો બેસ્ટ ઓફ લવ,
કેમ કે બેટા આમાં સંયોજક ને કેમ કે વિષ્ટ અંદર આપેલું છે, જ્યારે ડાયરેક્ટ તમને એવું આપેલું હોય તો સંયોજક લેવાનો બેસ્ટ ઓપ્શન. જ્યારે તમને વાક્યમાં થેન્ક યુ આપી દે, વિષ્ટ આપી દે તો સંયોજક લેવાનો નથી. ખાસ ધ્યાન રાખવાનું છે શું આપી દે, વિષ્ટ કે થેન્ક જેવા શબ્દ આપે તો સંયોજક ન લેવું, ડાયરેક્ટ જોડી દેવું સંયોજક. તમારે વાક્ય પૂરતું પડવાનું વાક્ય જોઈએ, પછી આપણે શું કરીએ વિડીયોને પૂર્ણ તરફ જોઈએ. ધ પ્રિસ્ટ સેડ ટુ માય સોરી મન ધ પ્રિસ્ટ સેડ ટુ મે God bless you. કે ભગવાન તને શું આપે, ભગવાન તને જીવતો રાખે આશીર્વાદ આપે. તો પ્રિસ્ટે શું કર્યું બેટા, પ્રાર્થના કરી તો શુભેચ્છા પાઠવી બંને ચાલી. ધ પ્રિસ્ટ પ્રેડ ટુ મન, મન માટે પ્રાર્થના કરી. વાક્યને જોડવા શું આવશે બેટા, ધેટ. કેમ કે આમાં પ્રેડ પણ ચાલે, વિષ્ટ પણ ચાલે. હવે છે ગોડ છે તો બેટા ગોડ મેનું શું થઈ જશે બેટા, માઇન્ડ. કાળ બદલવો પડે જીવનનું ભગવાન તને આશીર્વાદ આપે, સુખી રાખે. તો પ્રિસ્ટ પ્રેડ અથવા વિષ્ટ ટુ મન વાક્ય જોડવા ધેટ ગોડ નું ગોડ, મે નું માઇટ, બ્લેસ નું બ્લેસ અને યુ નું હિમ. કેમ કે કર્મ ના સ્થાને છે સાંભળનાર તરીકે યુ આવે, યુ એટલે સાંભળનાર, સાંભળનાર છોકરો છોકરાનું કર્મ હિમ બરાબર છે. પછી એક છે આઈ ટોલ્ડ દી, આઈ ટોલ્ડ દિનેશ. Have a nice day. બહુ વાક્ય સહેલું છે. Have a nice day. તો શું કરશું? I નું તો I. અમે કહ્યું છે એટલે શું તમે કર્યું કહેવાય બેટા? Prayed અથવા તો wished. કાંઈ ન હોય તો wished કે એટલે પ્રાર્થના કરી કે I wish, હું ઈચ્છા કરું છું કે દિનેશ વાક્ય જોડવા ધેટ. પછી હેડ હેસ કેવું, હેડ હેડ અ નાઇસ ડે. હેસ કેવું હેડ કરતા નથી, અને જો આપણે મૂકવું હોય કરતા તો આ દિનેશ ને કહેતો છે તારો દિવસ સારો જાય, તો શું મૂકી શકાય, હી હેડ અ નાઇસ ડે, કે તારો દિવસ સારો રહેશે. તારો દિવસ સારો રહે તો હું હેડ કરી દેવાનું, હેડ અ નાઇસ ડે, તારો દિવસ સારો રહેશે. તો અહીંયા આપણે શું કરીએ છીએ, આપણા આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. હવે આપણી
યુટ્યુબ ચેનલ ને શું કરવાની ભૂલવાની નથી, સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ એન્ડ શેર. તમને તો યાદ રહેતી હશે આપણી કઈ છે બેટા, યાદ ભાદવ સંકેત. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. જય હિન્દ, જય ભારત.